વાત કરીએ તો અરબી સમુદ્રમાં વાવાઝોડું ફરી સક્રિય થયું છે. રાજ્યમાં મહા વાવાઝોડું ત્રાટકશે. ઓમાને વાવાઝોડાને મહા વાવાઝોડું નામ આપ્યું છે. ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે આ વાવાઝોડું. 80-90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યના ખેડૂતો પર વધુ એક વખત વરસાદની આફત આવી શકે છે. હવામાન વિભાગે ક્યાર વાવાઝોડા બાદ મહા વાવાઝોડાની હવામાન વિભાગે આગાહી કરશે. રાજ્યના લાખો ખેડૂતો ઉપર તેની મોટી અસર થશે. રાજ્ય સરકાર ખેડૂતો માટે સહાયની કરશે જાહેરાત. રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં 31 જિલ્લાઓમાં 156 તાલુકામાં માવઠું થયું છે. 44 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે થયેલા પાકના નુકસાનને લઈ કૃષિ વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરી. કૃષિ વિભાગના મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે પ્રેસને સંબોધતા કહ્યું, ખેડૂતોને નુકસાનનું વળતર આપવા 2 તબક્કામાં કામ કરાશે. રાજ્યના ખેડૂતોને 150 કરોડની સહાય ચૂકવાશે. કૃષિ વિભાગના મુખ્ય સચિવે પ્રેસને સંબોધતા કહ્યું, ખેડૂતોના ખેતરમાં 3 વખત સર્વે કર્યા બાદ તેની રકમ ચૂકવવામાં આવશે. પિયત વિસ્તારમાં 33% વધુ નુકસાન હશે તો 13,500 રૂપિયા ચૂકવાશે. તો બિનપિયત વિસ્તારમાં નુકસાન હશે તો 6,800 રૂપિયાનો વીમો મળશે. રાજ્યમાં 18 જિલ્લામાં 1 ઇંચથી વધારે વરસાદ થતા નુકસાન થયું. નુકસાન પછી 72 કલાકમાં ખેડૂતોએ ફરિયાદ કરવાની હોય છે. ફરિયાદના 10 દિવસમાં ખેડૂતોના ખેતરમાં સર્વે થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના 7 તાલુકામાં સૌથી વધારે નુકસાન. પાક વીમો ન લીધો હોય તેવા ખેડૂતો માટે પણ રાજ્ય સરકારે પાક નુકસાનમાં સહાયની જાહેરાત કરી. જે ખેડૂતોએ પાક વીમો ન લીધો હોય તે ફોન કરી અરજી નોંધાવી શકશે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો 48 કલાકમાં અરજી કરી શકશે. રાજ્ય સરકારે પાક વીમો ચૂકવવાને લઈને કરેલી જાહેરાત પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના પ્રહાર. અમિત ચાવડાએ કહ્યું, ખેડૂતોને વ્યાપક નુકસાન થયું તો સરકાર ખાનગી વીમા કંપનીની વકીલાત બંધ કરે. કમોસમી વરસાદ પર કૃષિ મંત્રી આરસી ફળદુનું નિવેદન. કહ્યું, કમોસમી વરસાદથી નુકસાન પામેલા પાકનું સર્વે થશે. ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર વહેલી તકે અપાશે. રાજ્ય સરકારે ખેડૂતોની કરેલી જાહેરાતને લઈ વિસલપુરના ખેડૂતોમાં સંતુષ્ટની લાગણી જોવા મળી. ખેડૂતોએ વધુ સહાયની માંગ કરી. ખેડૂતોએ નારાજગી દર્શાવતા કહ્યું કે સરકાર પાસે માહિતી હોવા છતાં સર્વે કરાવે છે. રાજકોટમાં જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાથે પવનની આંધી ઉપડતા ખેડૂતોમાં ખેતરોમાં પડેલા મગફળીના પાથરાઓ ઉડી ગયા. બરડીયા ગામમાં વીડિયો વાયરલ થયો. રાજકોટમાં શુક્રવારથી માર્કેટિંગ યાર્ડ ફરીથી ધમધમશે. યાર્ડ શરૂ થાય તે પહેલા જ મોટા પ્રમાણમાં આવક શરૂ. મગફળી અને કપાસની આવક શરૂ. રાજ્યમાં લાભ પાંચમના દિવસથી મગફળીની ખરીદી કરાશે. પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું કે મગફળીની ખરીદી અંગે સરકારે તમામ નિર્ણય કરી લીધા છે. પ્રથમ દિવસે જ ખરીદી કરવાની છે, જેને લઈને SMSથી જાણ કરવામાં આવી. તાપીના ડોલવણ તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાયા. 1.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું એપી સેન્ટર ડોલવણ નજીક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદાના કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા. પીએમ મોદીએ કેવડિયામાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશવાસીઓને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા. પ્રધાનમંત્રીની સાથે કેવડિયામાં હજારો લોકોએ શપથ લીધા. શપથ લીધા બાદ પ્રધાનમંત્રીએ ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદીની સાથે હજારો લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી. પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ દેશની જનતાને કર્યું સંબોધન. સરદાર પટેલ અમર રહેના નારા સાથે પીએમએ સંબોધનની શરૂઆત કરી. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, સરદાર સાહેબની પ્રતિમા એકતાનું પ્રતીક છે. વિવિધતામાં એકતા એ આપણી ઓળખ છે. પાકિસ્તાન પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું કે દેશની એકતા પર હુમલાને પરાસ્ત કરીશું. પ્રધાનમંત્રીએ સરદાર પટેલને યાદ કરતા કહ્યું કે સરદાર સાહેબ તમારું અધૂરું સપનું પૂર્ણ કર્યું. કલમ 370 હટાવવાનો નિર્ણય સરદારને સમર્પિત. હવે જમ્મુ કાશ્મીરમાં રાજનૈતિક સ્થિરતા આવશે.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં જમ્મુ કાશ્મીર વિશે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોનો વિકાસ થશે. જમ્મુ કાશ્મીરમાં હવે ભેદભાવની ફરિયાદ નહીં ઉઠે. હવે નોર્થ ઇસ્ટનો અલગાવવાદ લગાવમાં બદલાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સરદારના આશીર્વાદથી જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર થઈ. ઘાટીમાં આતંકીઓએ 40,000 લોકોના જીવ લીધા. કલમ 370થી કાશ્મીરને ખાલી આતંકવાદ જ મળ્યો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતનો દરેક નાગરિક સચેત અને સાવધાન છે. દરેક ભારતીયોએ સાથે મળી આગળ વધવાનું છે. એકતાના મંત્રથી નવા ભારતનું નિર્માણ થશે. સરદાર સાહેબે વાવેલું એકતાનું બીજ વટવૃક્ષ બન્યું. નર્મદાના કેવડિયા ખાતે દેશના જુદા જુદા સુરક્ષા દળોના જવાનોએ પરેડ કરી. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ પરેડ કરી. પીએમ મોદીએ જવાનોને સલામી આપી. સીઆરપીએફની મહિલા કેડર અન્ય સુરક્ષા દળો બાદ પરેડ કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. પ્રધાનમંત્રીએ મહિલા કેડરને પણ સલામી આપી. ગુજરાત બેન્ડે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શાનદાર પરેડ કરી. પીએમ મોદી સહિત હજારો લોકોએ પરેડને નિહાળી. જમ્મુ કાશ્મીરમાં પોલીસ જવાનોએ પરેડ કરી. પરેડ નિહાળી અને હાજર લોકોમાં જોશ જોવા મળ્યો. પ્રધાનમંત્રીએ પોલીસ જવાનોને સલામી આપી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પોલીસ જવાનોએ પરેડ કરી. ઓડિશાના પોલીસ જવાનોએ શાનદાર પરેડ કરી. પ્રધાનમંત્રી મોદીએ પરેડને સલામી આપી. નેશનલ સિક્યોરિટી ગાર્ડે પણ દિલધડક કામગીરીનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન રજૂ કર્યું. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગનો લાઇવ ડેમો રજૂ કરાયો. જુદા જુદા સુરક્ષા દળોના કરતબો હાજર લોકોએ નિહાળ્યા. નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરક્ષા દળોએ વિવિધ કરતબ કર્યા. એનડીઆરએફના જવાનોએ સ્ટેચ્યુ રેસ્ક્યુ ઓપરેશનનો ડેમો રજૂ કર્યો. એનડીઆરએફના કરતબને જોઈ લોકો મંત્રમુગ્ધ થયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં સીઆઈએસએફના જવાનોએ દિલધડક લાઇવ ડેમોન્સ્ટ્રેશનના રેસ્ક્યુ ઓપરેશન કર્યું. આતંકીઓ સાથેની લડાઈમાં જવાનો જીવના જોખમે કેવી રીતે દુશ્મન સામે લડે છે તેનો ડેમો રજૂ કરાયો. ગુજરાત મહિલા પોલીસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જાંબાઝ કરતબો રજૂ કર્યા. બાઇક પર એક સાથે મહિલા પોલીસકર્મીઓએ દિલધડક કરતબ બતાવ્યા. પ્રધાનમંત્રી મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના શપથવિધિના કાર્યક્રમ બાદ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન સાઇટની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી મોદીના હસ્તે ઉદઘાટન કરાયું. પ્રધાનમંત્રીએ પોલીસ ટેકનોલોજીના ટેબ્લોનું નિરીક્ષણ કર્યું. નર્મદાના કેવડિયામાં આફ્રિકાની થીમ પર જંગલ સફારી, જિરાફ, હિપોપોટેમસ, કાંગારૂ, એશિયાટિક સિંહ, બંગાળ ટાઇગરનો સમાવેશ કરાયો. પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટથી હીરાબાને મળવા માટે પહોંચ્યા. મોદી નવા વર્ષમાં માતા હીરાબાને આશીર્વાદ મેળવ્યા. માતા સાથે સાદું ભોજન લીધું. હીરાબાને મળી પ્રધાનમંત્રી ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યું. દેશભરમાં એકતા દિવસની ઉજવણી. અમદાવાદમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરથી આયોજિત દોડમાં મોટી સંખ્યામાં શહેરીજનો દોડ્યા. અમદાવાદમાં રન ફોર યુનિટીનું આયોજન. ફિટનેસ ટ્રેનર્સ અને ઝુમ્બા ટ્રેનર્સે ફિલ્મી ગીતો ઉપર કસરતો કરાવી. મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને નાગરિકો તેમની સાથે જોડાયા. મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો. દૂધસાગર ડેરી પાસેથી નીતિન પટેલે રેલીને પ્રસ્થાન કરાવ્યું. નીતિન પટેલની સાથે ભાજપના ધારાસભ્યોએ પણ દોડ લગાવી એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો. રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન. ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવ્યું. મોટી સંખ્યામાં શહેરીજનો રન ફોર યુનિટીમાં જોડાયા. રાજકોટમાં સરદાર પટેલ જન્મજયંતિના દિવસે જિલ્લા કક્ષાની રન ફોર યુનિટીનું આયોજન કરાયું. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. મોટી સંખ્યામાં લોકો એકતા યાત્રામાં જોડાયા. રાજકોટના ઉપલેટામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ. મામલતદાર કચેરીથી શહેરના ગાંધી ચોક સુધી રેલી યોજાઈ. રેલીમાં મામલતદાર, નગરપાલિકા, પોલીસ સાથે પ્રતિષ્ઠિત આગેવાનો પણ જોડાયા.
રાજકોટના જામ કંડોડામાં સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિની ઉજવણી કરાઈ. બાઇક રેલીનું આયોજન કરાયું. કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સહિત રાજકીય આગેવાનો અને બહોળી સંખ્યામાં યુવાનો પણ રેલીમાં જોડાયા. સરદાર પટેલની 144મી જન્મજયંતિ સુરતના વિવિધ સ્થળો ઉપર કાર્યક્રમનું આયોજન. રન ફોર યુનિટીમાં ફાયર વિભાગ, માર્શલ પોલીસ જવાન અને વિવિધ સિક્યુરિટી ફોર્સના જવાનો જોડાયા. અખંડ એકતા જળવાઈ રહે તે માટે શપથ લેવડાવવામાં આવ્યા. સરદાર પટેલ જન્મજયંતિની રાષ્ટ્રીય એકતા દિવસની વલસાડમાં ઉજવણી. વિદ્યાર્થીઓ, પોલીસ, તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાનો અને શહેરીજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ગીર સોમનાથ જિલ્લામાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો. સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી અખંડ ભારતના શપથ લેવડાવવામાં આવ્યા. જિલ્લા પોલીસ અધિકારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા. અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ. મોડાસા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરાયું. જિલ્લા કલેક્ટર, પુરવઠા નિગમના ચેરમેન, ડીડીઓ પણ દોડમાં જોડાયા. સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ. હિંમતનગર પાલિકાએ રન ફોર યુનિટીનું આયોજન કરાયું. ટાવર ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા. સાંસદ દીપસિંહ રાઠોડ સહિત ધારાસભ્યો અને સ્થાનિકો તેમજ આગેવાનો આ દોડમાં જોડાયા. મોરબીમાં સરદાર પટેલની જન્મજયંતિને લઈને રન ફોર યુનિટીનું આયોજન કરાયું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ દોડનું પ્રસ્થાન કરાવ્યું. પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સહિતના ભાજપના આગેવાનો અને અધિકારીઓ પણ તેમાં જોડાયા. જૂનાગઢમાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો. કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, મેયર, જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ પદાધિકારીઓ તેમાં જોડાયા. સરદાર પટેલની પ્રતિમાને સૂતરની દોરી પહેરાવી અને જન્મજયંતિ ઉજવાઈ. આણંદમાં જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરાયું. રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે રેલીને લીલી ઝંડી આપી. તો સુપરફાસ્ટ ન્યૂઝમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતના તમામ મોટા સમાચારોનો એક્સરે જોઈશું. દરેક સમાચારની આરપાર એક્સરે સમજાવશે સમાચારનો સાર. એક્સરે બતાવશે સમાચારોની પાછળ છુપાયેલું સત્ય. જો C24 કલાક પર દરરોજ રાત્રે 8:55 કલાકે એક્સરે. સુપરફાસ્ટ ન્યૂઝમાં આગળ વાત કરીએ તો રાજ્યભરમાં સરદાર પટેલની જન્મજયંતિને લઈને ઉજવણી. ભુજમાં મિની દોડનું આયોજન કરાયું. ભુજ જિલ્લા કલેક્ટર કચેરીથી જિલ્લા પંચાયત સુધી દોડને રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પ્રસ્થાન કરાવ્યું. કચ્છમાં રાષ્ટ્રીય એકતા દિવસની કરાઈ ઉજવણી. રન ફોર યુનિટીની દોડનું આયોજન કરાયું. દોડમાં સ્વૈચ્છિક સંસ્થાના સદસ્યો, કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, તેમના પરિવારજનો તેમજ વરિષ્ઠ નાગરિકો જોડાયા. તાપી જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિની ઉજવણી. મંત્રી ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો. સરદાર પટેલની જન્મજયંતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની 35મી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે વ્યાખ્યાન યોજાયું. વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા.
સરદાર પટેલની જન્મજયંતિના દિવસે ભારતમાં બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશનો જન્મ થયો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ. બંને પ્રદેશમાં નવા કાયદા લાગુ થઈ ગયા. સંસદના બંને ગૃહમાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019ને મંજૂરી મળી ચૂકી છે અને રાષ્ટ્રપતિ હસ્તાક્ષર પણ કર્યા છે. નવો કાયદો અમલી થશે. ગિરીશચંદ્ર મુર્મુ નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના ગવર્નર. ગિરીશચંદ્ર મુર્મુએ લીધા શપથ. લદ્દાખ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ. રાધાકૃષ્ણ માથુરે લીધા શપથ. લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શપથ લીધા. સરદાર પટેલની જન્મજયંતિ પર દિલ્હીમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું. દિલ્હીવાસીઓ રન ફોર યુનિટીમાં ઉત્સાહ સાથે જોડાયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ધ્યાનચંદ સ્ટેડિયમની એકતા દોડનો પ્રારંભ કરાવ્યો. સરદાર જયંતિ નિમિત્તે અમિત શાહે દિલ્હીમાં 370ની કલમ હટાવી સરદાર સાહેબનું સપનું પૂરું કર્યું તેમ જણાવ્યું. અમિત શાહે દેશને એક સૂત્રમાં બાંધનાર સરદાર સાહેબને શતશત વંદન કર્યા. કહ્યું કે અંગ્રેજોએ ભારતને વિખેર્યું પરંતુ સરદાર સાહેબે કુનેથી તેને એક કર્યું. હરિયાણામાં સરદાર જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન. મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે પંચકુલાના પરેડ ગ્રાઉન્ડ ખાતે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી. સરદાર જયંતિ નિમિત્તે મહારાષ્ટ્રમાં પણ રન ફોર યુનિટીનું આયોજન. મુંબઈમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી. ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી. સરદાર પટેલની જન્મજયંતિ ઉપર ટ્વીટ કરી તેમને વંદન કર્યા. ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસના નેતાઓને શ્રદ્ધાંજલિ અપાઈ. સોનિયા ગાંધી અને ડોક્ટર મનમોહનસિંહે શ્રદ્ધાંજલિ આપી. સાઉદી અરેબે ભારતને દિવાળીની ભેટ આપી. ભારતમાં પેટ્રોલ અને ડીઝેલ મોંઘા નહીં થાય. ભારતના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સાઉદી અરેબિયાના ઉર્જામંત્રી અબ્દુલ અઝીઝ બિન સલમાન સાથે ફોન પર વાતચીત કરી. દિલ્હીમાં પોલીસના નવા મુખ્યાલયના ઉદઘાટનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હાજરી આપી. કહ્યું ભારતની આંતરિક સુરક્ષા નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. એકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા. આદિત્ય ઠાકરે, એકનાથ શિંદે, દિવાકર રાઉટે અને સુભાષ દેસાઈ સહિત શિવસેનાના નેતાઓ મહારાષ્ટ્રમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળશે. કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાને કરેલી અવલચંડાઈનો પર્દાફાશ. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના પ્રમુખ ન્યાયાધીશ અબ્દુલ નકવી યુસુફ યુએનજીએ કહ્યું કે પાકિસ્તાને વિયેના સંમેલનની કલમ 36 હેઠળ તેની જવાબદારીઓનું ઉલ્લંઘન કર્યું છે. દિલ્હી હાઈકોર્ટે એઇમ્સને પી ચિદમ્બરમની તબિયત અંગે શુક્રવારે રિપોર્ટ રજૂ કરવાની આપી સૂચના. એઇમ્સ મેડિકલ બોર્ડ સાંજે 7 વાગે બેઠક કરશે. તમિલનાડુના ચેન્નઈમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પાણીમાં ચાલ્યા. વીડિયો થયો વાયરલ. સુધીર મુંગતીવારના નિવેદન પર સંજય રાઉતનું નિવેદન. કહ્યું શિવસેના 13થી વધુ બેઠકો માટે લાયક છે. શું સુધીર મુંગતીવાર મંત્રી બનશે? સંજય રાઉતનું 50-50 ફોર્મ્યુલા પર નિવેદન. કહ્યું અમે અમારી માંગણીઓ માટે પીછેહટ કરવાના નથી. કોઈ તેમનો વાયદો ભૂલે તો પણ અમે અમારી માંગ સાથે જ રહીશું. મધ્યપ્રદેશના ભાજપના નેતા ગોપાલ ભાર્ગવે મધ્યપ્રદેશ સરકાર પર કટાક્ષ કર્યો. આંગણવાડીઓમાં ઈંડા વિતરણની દરખાસ્ત પર કહ્યું ભારતની સનાતન સંસ્કૃતિમાં માંસાહાર નિષેધ છે. ચંબલમાં આવેલું છે સંસદની બાંધણી આકારનું 64 યોગિણી મંદિર અને ગુપ્તકાળનું ભવ્ય શિવ મંદિર. ઐતિહાસિક મંદિરની વિશ્વભરમાં થઈ રહી છે ચર્ચા. વરસાદની સંભાવના હોવાથી લક્ષદ્વીપ માટે રેડ એલર્ટ જારી. કેરળના અર્નાકુલમ, થ્રિસુર, મલપ્પુરમ અને કોઝીકોડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી. કેન્દ્રીય પ્રદૂષણ વિભાગે ગાઝિયાબાદમાં પ્રદૂષણ અત્યંત વધ્યું હોવાની કરી જાહેરાત. ગાઝિયાબાદમાં હવાની ક્વોલિટીનું લેવલ અત્યંત ખરાબ સ્થિતિમાં.
દિલ્હીમાં દિવાળી પછી પ્રદૂષણનું સ્તર ગંભીર સ્થિતિ પર. સૌથી વધુ પ્રદૂષિત ગાઝિયાબાદ. લોકોને શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી. 1 નવેમ્બરથી રેગ્યુલર ફી સાથે બોર્ડ પરીક્ષાના ફોર્મ વેબસાઇટ પરથી ઓનલાઇન ભરી શકાશે. 30 નવેમ્બર સુધી પરીક્ષાના ફોર્મ ભરી શકાશે. કેબિનેટ મંત્રી આરસી ફળદુએ વાહન વ્યવહાર અને આરટીઓના નવા કાયદાને લઈને આપ્યું મહત્વનું નિવેદન. શુક્રવારથી વાહન વ્યવહાર અને આરટીઓના નવા કાયદાનો થશે અમલ. કેન્દ્ર અને રાજ્ય સરકાર મક્કમ. દાહોદ ચાકલી અંડરબ્રિજ પાસે મોડી રાત્રે એક જ પરિવારના 3 વ્યક્તિઓએ આત્મહત્યા કરી. 3 લોકોએ ટ્રેનને નીચે પડતું મૂક્યું. પતિ પત્ની અને પુત્રનું મોત થયું. રેલવે પોલીસે તપાસ હાથ ધરી. દ્વારકામાં દિવાળી વેકેશનને લીધે પ્રવાસીઓનો ધસારો. શિવરાજપુર, બ્લુ ફ્લેગ બ્રિજ, દ્વારકાના સુદામા સેતુ, સનસેટ પોઈન્ટ સહિતના અનેક જગ્યાઓ પર પ્રવાસીઓની ભીડ. સુરતમાં 9 વર્ષના બાળકે 5 લોકોને નવી જિંદગી આપી. કિડની અને લીવરનું દાન કર્યું. 9 વર્ષના સમીર મિસ્ત્રીએ ને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો. યાત્રાધામ સોમનાથમાં પ્રવાસીઓનો ધસારો. સોમનાથ મહાદેવના દર્શન માટે ધૂમધકતા તાપમાં પણ ભાવિકોની લાંબી કતારો લાગી. બનાસકાંઠાના ડીસામાં બાળક પર અત્યાચાર કરાયો. બાળકના કપડાં ઉતારીને માર માર્યો. બાળકને માર માર્યાનો વિડીયો વાયરલ. કરજણ તાલુકાના નારેશ્વર યાત્રાધામ પાસે નર્મદા નદીમાં 5 યુવાનો ડૂબ્યા. 2 યુવાનોના મોત થયા. 3 યુવાનોને સ્થાનિક લોકોએ બચાવી લીધા. રાજકોટના જેતપુરમાં આવેલા સાંકડી ગામ પાસે ગાડી ડિવાઇડર પર ચડી જતા પિતા પુત્રનું મોત. કારમાં બેઠેલા અન્ય 3 લોકોને ઇજા થઈ. તે સારવાર હેઠળ છે. પિતા પુત્રને કાર ચીરીને બહાર કાઢવામાં આવ્યા. ભાવનગરના ઘોઘા નજીક આવેલા કુડા ગામમાં સાગર તટે 2 દિવસમાં 2 લોકો ડૂબ્યા. કુંડના દરિયામાં મંગળવારે એક સગીરા અકસ્માતે દરિયામાં તણાઈ ગઈ હતી. ત્યાં ફરી બુધવારે એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું. મહેસાણાના મીઠા નજીક ઓએનજીસીની લાઇનમાં આગ લાગી. મોડી રાત્રે લાગેલી આગમાં 3 વ્યક્તિઓ દાઝી ગયા. ઇન્દિરાનગર પાસે ખેતરમાં જમીનમાંથી ઓઇલ અને ગેસની લાઇન નીકળે છે, જેમાં કોઈ કારણોસર આગ લાગી. સુપરફાસ્ટ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ કેટલાક સમાચારો માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.